अंधश्रद्धा निवारण शाखाना प्रमुखे पोलिस कमिश्नर ने अर्जी करी छे के बागेश्वर धामना धीरेन्द्र शास्त्रीना कार्यक्रम ने रद्द करवामां आवे, कारण के तेमना द्वारा अंधश्रद्धा फैलावामां आवी रही छे अने तेओ ढोंग करीने जनता ने अंधश्रद्धाना मार्गे लई जई रह्या छे। अवारनवार पोताना निवेदनने कारणे विवादमां रहेता अने हिंदू राष्ट्रनुं अभियान छेड़नारा बागेश्वर धामना धीरेन्द्र शास्त्री हवे गुजरातमां आवी रह्या छे। प्रथम 27 અને 28 મે ના રોજ સુરત, 29-30 મે ના રોજ અમદાવાદ અને 1 અને 2 જૂન ના રોજ રાજકોટ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાશે, ત્યારે આ મામલે વિવાદ છેડાયો છે। સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાના પ્રમુખે પોલીસ કમિશનરને અરજી કરી છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને રદ કરવામાં આવે। આ મામલે તેમણે જણાવ્યું કે યુપીમાં જ્યારે તેમનો કાર્યક્રમ થવાનો હતો ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત આપવાની ફરજ પડી છે। તેવી જ રીતે સુરતની અંદર પણ 26 અને 27મી તારીખે દિવ્ય દરબારનું આયોજન કરાયું છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થશે તેવો દાવો કરી રહ્યા છે। આવી સ્થિતિમાં પોલીસે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત આપવો પડશે, જેનો ખર્ચ પણ ખૂબ મોટો થશે અને પોલીસના સમયનો પણ વેડફાટ થશે। તેમણે કહ્યું કે હાલ પોલીસ કમિશનરમાં અમે અરજી કરી છે, આ ઢોંગી ધીરેન્દ્ર શાસ્ત્રીની સાથે અમને પ્રશ્ન પૂછવા માટેની છૂટ આપવામાં આવે, મીડિયાની હાજરીમાં જ અમે તેમને કેટલાક પ્રશ્નો પૂછવા માંગીએ છીએ અને પોલીસ કમિશનર દ્વારા અમને ત્યાં લઈ જવા માટે કોઈ પણ પ્રકારનો શાંતિ સુલભ ભંગ ન થાય તેના માટે બંદોબસ્ત આપવામાં આવે અને આ કાર્યક્રમમાં અમે જવાના છીએ, જો કંઈ પણ થશે તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે અને અમે પ્રશ્નો પણ પૂછવાના જ છીએ। હું મધુભાઈ રંભાઈ કાકડિયા અને મારો પરિચય, હું અંધશ્રદ્ધા લોકોને દૂર કરું છું અને પહેલાં મારી રીતે જે કંઈ રડવાનું તે રડી લીધું અને હવે આ લોકો જે આખો ગાંડરિયો કરવા છે એને ખરેખર હું આમાંથી કાઢું છું ભાઈ। હા, એ બાગેશ્વર ધામ એટલે ધીરેન્દ્ર શાસ્ત્રી, હવે એ અહીંયા સુરતમાં 26-27 તારીખે આવવાના છે, આપણે ઉધના ડિંડોલી બાજુ। તો એને કલેક્ટર અને પોલીસ કમિશનરનું આવેદનપત્ર આપવાનું કારણ એ જ છે કે એ જાહેરમાં ચેલેન્જ મારે છે અને કહે છે કે હું ચમત્કારથી લોકોના રોગ મટાડું છું, વળદાળ કાઢું છું કે પછી ગમે તે કોઈના પ્રશ્ન હોય તો એના પ્રશ્નનો જવાબ હું પ્રશ્ન ઉકેલું છું। એનો વિરુદ્ધ તો નહીં, પણ જો એ લોકો ખરેખર કાર્યક્રમ કરી શકતા હોય, કાં મેં કલેક્ટરને કમિશનર કીધું છે કાં કાં બંધ કરાવો અને કાં અમને રક્ષણ આપો કે જેથી કરીને જાહેરમાં અમે બુદ્ધિજીવો એને પ્રશ્ન પૂછી અને એના એ જવાબ આપે અને ન આપે તો તમારે કાર્યવાહી એને કાયદેસર કરો। બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત।